નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સૂચક સૂચક ઈ લર્નિંગ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે અમારી આ ચેનલ સૂચક ઈ લર્નિંગ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આ ચેનલના માધ્યમથી તમે ટેલી એકાઉન્ટિંગ, જીએસટી અને ઇન્કમ ટેક્સ રિલેટેડ વિડીયોઝ મેળવવાના છો, તથા ટેક્સ રિલેટેડ જે કંઈ અપડેશન થશે તે અપડેશન રિલેટેડ અમે આ વિડીયોઝ મૂકતા રહેશું અને તમને માહિતગાર કરતા રહેશું. આજનો આપણો ટોપિક છે બજેટ 2020, જેની અંદર ઇન્કમ ટેક્સ અને એચયુએફ માટે ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે તેની અંદર શું ચેન્જીસ થયેલા છે, સાથે સાથે જે સરચાર્જ છે તે કેવી રીતે લાગશે અને સેસ કેવી રીતે લાગશે તે અંગે આપણા વિડીયોમાં જાણવાના છીએ. તો ચાલુ શરૂ કરીએ આજનો આ વિડીયો બજેટ 2020. ઓકે મિત્રો, આજે જે બજેટ રજૂ થયું, નિર્મલા સીતારામન જે આપણા નાણામંત્રી છે તેના દ્વારા જે બજેટ રજૂ થયું તેની અંદર એક કોમ્પ્લિકેશન જનરેટ થાય એની વાત કરવામાં આવી કે ફાઇનાન્શિયલ યર 2020-21 ની અંદર એને જે નવા સ્લેબ આપ્યા એ સ્લેબ મુજબ તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો, પણ તેની અંદર કોઈ પણ પ્રકારના એક્ઝેમ્પશન નો લાભ તમે લઈ શકવાના નથી, કોઈ પણ પ્રકારના ડિડક્શન નો તમે લાભ લઈ શકવાના નથી. એટલે અત્યાર સુધી તમે જે એટીસી ના ડિડક્શન બાદ લેતા હતા તે હવેથી તમને નહીં મળે. અત્યાર સુધી તમે જે એટીડી મેડિક્લેમ નું ડિડક્શન બાદ લેતા હતા તે તમને હવે નહીં મળે. અત્યાર સુધી તમે જો સેલેરિડ પર્સન હોય તો 50,000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ લેતા હતા તે હવે તમને નહીં મળે. અને સૌથી અગત્યની વસ્તુ, જો તમે હાઉસિંગ લોન લીધેલી હોય તો હાઉસિંગ લોનનો હપ્તો છે એમાં રહેલી ઇન્ટરેસ્ટ એમાઉન્ટ તમને અત્યાર સુધી અંડર સેક્શન 24 હેઠળ 2,00,000 રૂપિયા સુધી બાદ મળતી હતી, આ ડિડક્શન પણ હવે તમને મળવાપાત્ર નથી. પણ અહીં ખાસ ધ્યાનમાં રાખો કે માની લો કે હાઉસિંગ લોન લીધેલી છે, માની લો કે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, માની લો કે બાળકોની સ્કૂલની ફી તમારે ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં બાદ લેવી છે, તો એના માટે એક વૈકલ્પિક રસ્તો તમને આપવામાં આવેલો છે. એટલે કે તમે જૂના ટેક્સ સ્લેબ મુજબ ફાઇનાન્શિયલ યર 2019-20 ના સ્લેબ મુજબ પણ તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકો છો અને આની અંદર તમને આ બધા જ ડિડક્શન બધા જ એક્ઝેમ્પશન બાદ મળશે. તો હવે તમારી પાસે બે વિકલ્પ છે, તમારે વર્ષના અંતે તમારી આવક ઉપર 2 વખત ટેક્સ કેલ્ક્યુલેટ કરવાના થાય. ફાઇનાન્શિયલ યર 19-20 મુજબ ટેક્સ કેલ્ક્યુલેટ કરો, ફરીથી ફાઇનાન્શિયલ યર 20-21 ના નવા સ્લેબ મુજબ જે ઓપ્શનલ છે તે મુજબ તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો અને તમે ખુદ નક્કી કરો કે બેમાંથી કઈ મેથડ મુજબ તમે ઓછો ટેક્સ આવે અને એ મેથડ મુજબ તમે આગળ વધો. નો ડાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે પ્લાન છે તમારે વર્ષ દરમિયાન કરવાનું હોય તો તમે એડવાન્સમાં પણ આ મુજબનું કેલ્ક્યુલેશન કરી અને તેના માટે બેસ્ટ ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. સૌપ્રથમ આપણે ફાઇનાન્શિયલ યર 19-20 ના જે ઇન્કમ ટેક્સ ના સ્લેબ છે ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ માટેના તે રિફર કરીએ, તો તેની અંદર 2.5 લાખ સુધીની આવક હોય ત્યાં સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, એટલે કે 0% છે. 2.5 લાખથી 5 લાખ વચ્ચેની જે આવક હોય તેના ઉપર 5% ઇન્કમ ટેક્સ ભરવાનો થાય. 5 લાખથી 10 લાખ વચ્ચેની જે આવક છે તેના પર 20% ઇન્કમ ટેક્સ ભરવાનો થાય, અને 10 લાખ કરતા જો તમારી આવક વધારે થાય તો તેના ઉપર તમારે વધારાની આવક ઉપર 30% ટેક્સ ભરવાનો થાય છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જો કોઈ વ્યક્તિની આવક 5 લાખની અંદર છે, એટલે કે 5 લાખ સુધીની છે, તો તે વ્યક્તિ અંડર સેક્શન 87A હેઠળ 12,500 રૂપિયા સુધીનો ટેક્સ રિબેટ તરીકે મેળવી શકે. એનો મતલબ એવો છે કે જો કોઈ વ્યક્તિની આવક એક્ઝેક્ટ 5 લાખની હોય તો પ્રથમ 2.5 લાખ એને બાદ પડે, પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5%, એટલે કે 12,500 નો ટેક્સ આવે, અને આ 12,500 નો ટેક્સ અંડર સેક્શન 87A હેઠળ બાદ પડે, તેથી એ વ્યક્તિનો જે ટેક્સ છે એ 0 થાય. ટૂંકમાં એમ કહી શકાય કે 5 લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિએ કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો થતો નથી. આ સિવાય માની લો કે ફાઇનાન્શિયલ યર 19-20 ની અંદર કોઈ વ્યક્તિની આવક 6.5 લાખની છે, તો એવા કેસમાં જો એ વ્યક્તિ
દોઢ લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરે, અંડર સેક્શન 80C માં બાદ પડે એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરે, તો તેને ઇન્વેસ્ટમેન્ટ બાદ પડ્યા પછીની આવક 5 લાખ ની થાય, જેમાં 2.5 લાખ રૂપિયા બાદ પડે, 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ આવે, અને જે ટેક્સ તમે અંડર સેક્શન 87 એ હેઠળ બાદ લઈ શકો, અને આ રીતે તમે બેસ્ટ ટેક્સ પ્લાનિંગ કરી શકો. ફાઇનાન્શિયલ યર 19-20 માટેના રૂલ્સ રેગ્યુલેશન સમજવા એટલા જ મહત્વના છે, કારણ કે અત્યારે તમે 18-19 નું રિટર્ન ફાઇલ કરો છો, પણ 31 માર્ચ પૂરી થશે એટલે કે નેક્સ્ટ યર ની અંદર તમે 19-20 નું રિટર્ન ફાઇલ કરવાના છો. જ્યારે બજેટ આવેલું છે તે ફાઇનાન્શિયલ યર 20-21 માટે આવેલું છે, તો ખાસ મગજમાં રાખજો, નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર ની અંદર તમારે 19-20 નું રિટર્ન ફાઇલ કરવાનું છે, તો ઈ રિલેટેડ ટેક્સ પ્લાનિંગ પણ તમને ખબર હોવી જરૂરી છે. મિત્રો, ફાઇનાન્શિયલ યર 20-21 ના જે નવા સ્લેબ આવેલા છે તેની અંદર સરચાર્જ નું અને સેસ નું પણ પ્રાવધાન કરેલું છે. જો કોઈ વ્યક્તિની આવક 50 લાખ સુધીની હોય તો કોઈ સરચાર્જ નથી, પણ જો તમારી આવક 50 લાખ થી 1 કરોડ વચ્ચેની છે, 10% સરચાર્જ ભરવાની છે ટેક્સ ની રકમ ઉપર. એ જ રીતે જો તમારી આવક 1 કરોડ થી 2 કરોડ વચ્ચે છે, 15% સરચાર્જ, 2 કરોડ થી 5 કરોડ વચ્ચે 25% સરચાર્જ, અને જો તમારી આવક 5 કરોડ કરતા વધારે છે તો તમારે 37% સરચાર્જ ભરવાની થશે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો કે આ સરચાર્જ છે એ ટેક્સ ની રકમ ઉપર ભરવાની થાય, એટલે પ્રેક્ટિકલી તમારી જે ટેક્સ ની રકમ છે એના ઉપર તમારે 37% સરચાર્જ, એટલે પ્રેક્ટિકલી તમે જોવો તો ઈ ટેક્સ નો ઇફેક્ટિવ દર ઓલમોસ્ટ 42% જેવો થાય, જેની આવક 5 કરોડ થી વધારે છે એના માટે. અને આ સિવાય જેમ આપણે ફાઇનાન્શિયલ યર 19-20 ની અંદર સેસ નું કેલ્ક્યુલેશન કરતા હતા તો 4% તમારે સેસ એડ કરવાની થતી હતી, અત્યારે પણ તમારે એ 4% સેસ કન્ટિન્યુ છે, તો ટેક્સ ની રકમ ઉપર સેસ એડ કરવાની, સરચાર્જ એડ કરવાનો, પણ સરચાર્જ એક લિમિટેડ એરિયામાં જ તમારે આવવાનો છે. નોર્મલ વ્યક્તિની આવક 1 કરોડ થી ઓછી હોય એવા કેસમાં ઓલમોસ્ટ 95-99% લોકોને આ સરચાર્જ આવવાની થતી નથી. ઓકે, ફાઇનાન્શિયલ યર 20-21 માટેના જે નવા નિયમો છે, નવા સ્લેબ્સ છે, તેની એક વખત આપણે વાત કરી લઈએ. તો 2.5 લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિએ કોઈ ટેક્સ ભરવાનો નથી, એટલે 2.5 લાખ સુધી 0% છે. 2.5 લાખ થી 5 લાખ વચ્ચેની આવક હોય તો તેના પર 5%, 5 લાખ થી 7.5 લાખ સુધીની આવક હોય, 5 લાખ થી 7.5 લાખ વચ્ચેની આવક હોય તો તેના પર 10%, 7.5 લાખ થી 10 લાખ વચ્ચેની આવક હોય તેના ઉપર 15%, 10 લાખ થી 12.5 લાખ વચ્ચેની આવક હોય તેના પર 20%, 12.5 લાખ થી 15 લાખ વચ્ચેની આવક હોય તેના પર 25%, અને 15 લાખ કરતા જો તમારી આવક વધારે થાય તો વધારાની આવક ઉપર તમારે 30% ટેક્સ ભરવાનો છે. અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો કે તમે જો આ નવા સ્લેબ મુજબ ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો તો તમને કોઈ પણ પ્રકારના ડિડક્શન બાદ મળવા પાત્ર નથી, કોઈ પણ પ્રકારનું એક્ઝેમ્પશન બાદ મળવા પાત્ર નથી, પણ હા, તમે અંડર સેક્શન 87 એનો લાભ લઈ શકો છો, અને તેના રૂલ્સ છે તે જૂના રૂલ્સ મુજબ જો કોઈ વ્યક્તિની આવક 5 લાખ સુધીની હોય તો તે વ્યક્તિ 12,500 રૂપિયા સુધીનું ટેક્સ રિબેટ અંડર સેક્શન 87 એ હેઠળ નવા રૂલ્સ મુજબ પણ લઈ શકે. તો અહીંયા આપણે ખાસ મગજમાં રાખો કે તમારી માટે ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટેના બે વિકલ્પો છે, બે ઓપ્શન છે. ઓપ્શન 1, ફાઇનાન્શિયલ યર 19-20 મુજબ ટેક્સ કેલ્ક્યુલેટ કરો જેની અંદર એક્ઝેમ્પશન અને રિબેટ બાદ લ્યો. ઓપ્શન 2, નવા જે નિયમો આવ્યા તે મુજબ ટેક્સ કેલ્ક્યુલેટ કરો જેની અંદર તમને કોઈ એક્ઝેમ્પશન કે રિબેટ બાદ મળવા પાત્ર નથી. બે મુજબ કેલ્ક્યુલેટ કરી અને તમે સેલ્ફ નક્કી કરી શકો કે આની અંદર તમને કયો ઓપ્શન વધારે અનુકૂળ પડે છે. બીજી એક મહત્વની વસ્તુ, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય
કે નવા જે નિયમો આવ્યા એની અંદર તમને જે આપણે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન હતા એબીસી ની અંદર મેડિક્લેમના ઓપ્શન હતા તો એ ઓપ્શનને કેમ બાદ કરેલા છે. અમારું એવું માનવું છે કે ઘણી વખત લોકોને ખાલી ટેક્સ બચી જાય એ માટે થઈને તે લોકો એક્ઝેમ્પશન બાદ લેવા માટે થઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરિયાત નથી, ઘણી અન્ય જરૂરિયાતો પણ છે, તેના માટે પાછા લોન લઈએ પણ ટેક્સ બચાવવા માટે જઈને ઇન્વેસ્ટમેન્ટ કરે. તો હવે આ લોકોને એક મુક્તિ દેવામાં આવી કે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું તો અમે તમને ટેક્સના સ્લેબમાં જ બેનિફિટ આપીએ છીએ. બીજી ખાસ વસ્તુ, જો વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો એ રૂપિયા એ નાણાં એની પાસે જ રહેશે, તેનો પરચેસ પાવર વધશે, પોતે એટલી વધારે વસ્તુઓ માર્કેટમાંથી ખરીદ કરી શકશે, ઇકોનોમીની અંદર રૂપિયા વધશે અને આ બેનિફિટ્સ ઇકોનોમીમાં આવે તેનાથી માર્કેટમાં તેજી વધે. તો ઈ પર્પસથી પણ આવું એક પગલું ભરાયેલું હોય એવું અમને લાગી રહ્યું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અંતર્ગત તમે કોમેન્ટ કરો. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમે એને શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખાસ અમે દરેક વિડીયો ગુજરાતીની અંદર આપણી માતૃભાષાની અંદર અને એ પણ આપણને સમજાય એ રીતે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજી શકો એ રીતે અમે દેવાના છીએ. તો ભવિષ્યમાં પણ આપનો સાથ સહકાર મળી રહે એવી અપેક્ષા સહ જય ભારત જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.